Sí, Tron, su Tron. Samajik. Dharmik. Sudharanani. ચળવળો સીસી 303 સામાજિક ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળો ઓગણીસમી સદીમાં ઓગણીસમી સદી દરમિયાન અને પછીના સમયમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં વિકાસ થયો. એટલે કે ઓગણીસમી સદી દરમિયાન ભારતની અંદર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ચળવળો થઈ. વિવિધ પ્રાશ્ચાત્ય જ્ઞાન વિજ્ઞાનના સંપર્કના કારણે ભારતમાં ઊંડી અસરો પડવાની શરૂ થઈ. ભારતે તેને મધ્યકાલીન અવસ્થામાંથી બહાર આવી આધુનિક યુગમાં પ્રવેશ કર્યો. એટલે કે ઓગણીસમી સદીની અંદર પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે ભારતની અંદર ઊંડી અસર જોવા મળી. ભારતે મધ્યકાલીન અવસ્થામાંથી બહાર આવીને આધુનિક યુગમાં પ્રવેશ કર્યો એમ પણ કહી શકાય. ભારતમાં પુનઃજાગૃતિ રેનેસાનો આરંભ ઓગણીસમી સદીથી થયો. સામાજિક ધાર્મિક સુધારાની ચળવળની અંદર બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, રામકૃષ્ણ મિશન સમાજ વગેરે ચળવળોએ, આર્ય સમાજ વગેરેએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તો એમાં આપણે જોઈશું, પહેલો પોઈન્ટ છે બ્રહ્મો સમાજ. આધુનિક ડબની સૌથી પહેલી સુધારણા પ્રવૃત્તિ કરનાર બ્રહ્મો સમાજ સંસ્થા હતી. રાજા રામ મોહન રાય જેમનો રાજારામ મોહન રાય જેમનું નામ ધાર્મિક અને સામાજિક સુધારણાના ક્ષેત્રે મોખરે છે. તેઓ તેના સ્થાપક હતા. બ્રહ્મો સમાજના જે સ્થાપક છે એ રાજારામ મોહન રાય હતા. તેઓ પોતાને અલગ સંપ્રદાય કે સમાજના સ્થાપક તરીકે માનતા નહીં. તેમણે પોતે સુધરેલા હિન્દુ તરીકે રહી સુધારણા કાર્ય કર્યું હતું. પોતાના જીવનના અંત સુધી તેમણે બ્રાહ્મણ તત્વ ત્યજ્યું ન હતું. રાજારામ મોહન રાયે અરબી
ફારસી અને સંસ્કૃત જેવી પ્રાચ્ય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. એટલું જ નહીં પણ અંગ્રેજી, ફ્રેન્ચ, લેટિન, ગ્રીક અને હિબ્રુ જેવી યુરોપિયન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું. વિવિધ ભાષાઓની જાણકારીને લીધે તેમણે હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ખ્રિસ્તી મિશનરીઓ હિન્દુ ધર્મની દ્વેષયુક્ત જે નિંદા કરતા હતા તેમનો પણ તેમણે વિરોધ કર્યો અને હિન્દુ ધર્મનો બચાવ કર્યો. સાથે સાથે તેમણે હિન્દુ ધર્મમાં પ્રવેશેલા અનિષ્ટો દૂર કરવાની ઝુંબેશ ઉપાડી. રાજારામ મોહન રાયે અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરેલો હતો. તેમણે યુરોપીય ભાષાઓ ઉપર પણ સારું પ્રભુત્વ મેળવ્યું હતું. હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. તેમણે હિન્દુ ધર્મનો બચાવ કર્યો અને સાથે સાથે હિન્દુ ધર્મની અંદર જે પ્રવેશેલા અનિષ્ટો અને દૂષણો હતા તેમને દૂર કરવાની તેમણે ઝુંબેશ ઉપાડી હતી. આગળ પોઈન્ટ છે રાજારામ મોહન રાયનું કાર્ય ક્ષેત્ર. રાજારામ મોહન રાયનું કાર્ય ક્ષેત્ર. રાજારામ મોહન રાય ભાગ્યે 16 કે 17 વર્ષની વયના હતા ત્યારે તેમણે હિન્દુઓની મૂર્તિ પૂજા પદ્ધતિની ટીકા કરી અને તે વેદો દ્વારા પ્રમાણિત નથી એવું સાબિત કરવા વેદોમાંથી ટાંચણો રજૂ કર્યા. રાજારામ મોહન રાયે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મૂર્તિ પૂજા જે છે એ વેદો દ્વારા પ્રમાણિત નથી. આ કારણે તેમણે ઘણું બધું સહન પણ કરવું પડ્યું. રૂઢિચુસ્ત પિતા સાથે તેમના ગંભીર મતભેદો ઉભા થવાથી તેમણે ઘર છોડીને જતા રહેવાની ફરજ પાડવામાં આવી. 3 કે 4 વર્ષના પરિભ્રમણ દરમિયાન તેમણે તિબેટની મુલાકાત લીધી હોવાનું મનાય છે. તેઓ પાછા ફર્યા બાદ વારાણસીમાં સ્થિર થયા અને 1803માં પિતાના અવસાન બાદ તેઓ મુર્શિદાબાદ રહેવા લાગ્યા. 1803 થી 1814 સુધી તેઓ બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેવામાં રહ્યા. તે સમય દરમિયાન તેમણે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.
અંગ્રેજી જેવી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી નિપુણતા મેળવી અને યુરોપીય રાજકારણ પ્રવાહોનો તેમણે રસપૂર્વક અભ્યાસ કર્યો. 1814માં તેઓ કંપનીની સેવાઓમાંથી નિવૃત્ત થયા અને કલકત્તામાં વસવાટ કર્યો. ત્યાં તેઓ પાશ્ચાત્ય શિક્ષણથી પ્રભાવિત થયા અને પોતાના વિચારો સાથે સહમત થનાર ઘણા બંગાળીઓના પરિચયમાં આવ્યા. તેઓના સહકારથી તેમણે 1815માં આત્મીય સભાની સ્થાપના કરી. હિન્દુ ધર્મશાસ્ત્રોના આધારે એકેશ્વરવાદી સિદ્ધાંતોનો પ્રચાર તેમણે આત્મીય સભાની અઠવાડિક બેઠકોમાં કર્યો. 1825માં તેમણે વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી અને 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. સંસ્થાનું મૂળ નામ બ્રહ્મ સમાજ હતું, પરંતુ તે બ્રહ્મ સભા તરીકે વધુ ઓળખાતી હતી. રાજા રામ મોહન રાયની આ પ્રવૃત્તિને લીધે સનાતનની હિન્દુ સમાજમાં ભારે ઉશ્કેરાટ અને રોષની લાગણી ફેલાઈ. 1829માં જ્યારે સતીપ્રથા નાબૂદીનો નિયમ થયો ત્યારે સનાતની સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો. રાજારામ મોહન રાય સતીપ્રથાનો રિવાજ નાબૂદ કરવાના પ્રખર હિમાયતી હતા. તેથી તેમણે એની નાબૂદી ચળવળમાં ભાગ લીધો હતો. આગળ આપણે જોઈશું રાજારામ મોહન રાયની પ્રવૃત્તિઓ, એટલે કે બ્રહ્મ સમાજની કઈ કઈ પ્રવૃત્તિઓ હતી. બ્રહ્મ સમાજમાં મધ્યમ વર્ગના શિક્ષિતો રસ ધરાવતા હતા, પરંતુ તેઓ તેના સભ્ય થવા કરતા તેની પ્રવૃત્તિઓ અને વિચારણા પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખતા હતા. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા 1829માં સંસ્થા માટે મકાન ખરીદવાની હિલચાલ શરૂ થઈ. એનાથી હિન્દુ સનાતનીઓ વધુ છંછેડાયા. તેમણે રાધાકાંત દેવની આગેવાની નીચે કલકત્તામાં ધર્મ સભા નામની સંસ્થા સ્થાપી.
બ્રહ્મો સમાજ અને ધર્મ સભાએ પોતપોતાના દૈનિક મુખપત્રો શરૂ કરેલા હતા. બ્રહ્મો સમાજના સંવાદ કૌમુદી અને ધર્મ સભાના સમાચાર ચંદ્રિકામાં બંને પક્ષો વચ્ચે એકબીજા પર દોષારોપણ કરી આકરી ટીકાઓ અને નિંદા કરવાની પ્રવૃત્તિઓ થતી. તેમાંથી ઉગ્ર વિવાદ સર્જાતો. આવતા લેક્ચરની અંદર આપણે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓની જે ચર્ચા કરી છે એ અધૂરી છે. આગળના લેક્ચરમાં આપણે ફરીથી, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરીશું.